જામનગરના કાલાવડમાં સમસ્ત બ્રહ્મ સમાજના લોકો દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. રાજકોટમાં બ્રહ્મ સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાય તે રીતે જાહેરમાં કરેલા વાણી વિલાસ બદલ પગલાં લેવા રજૂઆત કરવામાં આવી. જામનગર જિલ્લાના કાલાવડમાં સમસ્ત બ્રહ્મ સમાજના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી. તારીખ 26/8/2023 સવારે 11 વાગ્યાના અરસામાં અમો તથા અમારી સાથેના બ્રહ્મ અગ્રણીઓ બરેવની નાત અનુસંધાનની વ્યવસ્થા કરવા માટે અમારા ઘરે મરેલ હતા ત્યારે અમોએ ફેસબુક ચાલુ કરતા આલ્ફા ન્યૂઝ ચેનલની અગાઉ કલ્કી અવતાર ગણાવતા સામાવાળા રમેશચંદ્ર ફેરનો લાઈવ વિડીયો અમોએ જોયેલો. આ વિડીયોમાં સામાવાળા એવું બોલતા જોવામાં આવેલ કે કળિયુગમાં ભગવાને યાદવોને ત્યાં જન્મ લીધો હતો. યાદવો વ્યાપારીઓ હતા, દૂધ દહીંનો વ્યાપાર કરતા હતા અને ક્ષત્રિય દુર્યોધન રાક્ષસ હતો, દ્રોણ રાક્ષસ હતો, દુશાસન રાક્ષસ હતો અને અસ્વસ્થામાં પણ રાક્ષસ હતો. કળિયુગમાં બ્રાહ્મણ અધર્મ્યો ક્ષત્રિય અધર્મ્યો અંગ્રેજોની જેમ છે. અંગ્રેજો વેપાર કરવા આવેલા હતા અને 200 વર્ષ રાજ કરેલું હતું અને શોષણ કર્યું હતું. કળિયુગમાં માત્ર ને માત્ર શેરીવાળા શેરીની સફાઈ કરવાવાળા ધર્મમાં હોય અને મંદિરમાં પૂજા કરવાવાળા બધા રાક્ષસ હોય. હિન્દુસ્તાનમાં 5 લાખ મંદિરો જે બ્રાહ્મણો પૂજા કરે છે એ બધા નરકમાં જવાના છે. ભગવાન પરશુરામ વિશે પણ વિવાદિત શબ્દો વાપરેલ. આથી બ્રહ્મ સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાય તે રીતે જાહેરમાં કરેલ વાણી વિલાસ કરી છે, જેથી આ વિડીયો જોઈ અમારા બ્રાહ્મણ જ્ઞાતિના સમાજના તમામ લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા અને લાગણી દુભાયેલ છે. આ અંગે રમેશચંદ્ર ફેફળનું શારદાનગર મેઇન રોડ બંસી સોસાયટી સુર અર્ક કાલાવડ રોડ રાજકોટ ખાતે રાજકોટના બ્રહ્મ અગ્રણીઓ ચિંતનભાઈ વ્યાસ પાર્થભાઈ ઉપાધ્યાય પ્રશાંતભાઈ રાજ્યગુરુ આનંદભાઈ પુરોહિત વગેરે બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો ગયેલ અને બ્રાહ્મણ જ્ઞાતિ વિશે તથા અમારા આરાધ્ય દેવ ભગવાન પરશુરામ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીઓથી અમારા બ્રહ્મ સમાજની લાગણી દુભાયેલ છે, જેથી માફી માગી લેવા જણાવેલ. તેમ છતાં સામેવાળાઓ બ્રહ્મ સમાજની માફી માગવાનો ઇનકાર કરી આપેલ અને બ્રહ્મ અગ્રણીઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનું પણ જાણવા મળેલ છે. આ લાઈવ ન્યૂઝ સમયે અમારા બ્રહ્મ સમાજના અગ્રણીઓ મિહિરભાઈ શુક્લ, મિહિરભાઈ જોશી, પરેશભાઈ જોશી, સચિનભાઈ ભટ્ટ તથા અન્ય બ્રહ્મ અગ્રણીઓ હાજર હતા અને તમામ બ્રહ્મ અગ્રણીઓએ આ લાઈવ ન્યૂઝ જોયેલ છે અને સાંભળેલ છે. તે રીતે અમારા બ્રહ્મ સમાજની લાગણી દુભાયેલ છે. આમ ક્ષત્રિય સમાજ તથા બ્રહ્મ સમાજ વિશે તેમજ હિન્દુ સમાજની આસ્થાને વિપરીત પ્રતિકૂળ અસર કરે તે રીતે ભગવાન વિશે પણ અભદ્ર ભાષા વાપરી ટિપ્પણી કરેલ હોય આ સામાવાળા રમેશચંદ્ર ફેફર સામે ધોરણસર રીતે પગલાં લેવા અમારી કાલાવડ સમસ્ત બ્રહ્મ સમાજના લોકો માંગ કરે. હર્ષલ કંદેરિયા, ZSTV, જામનગર.